ઇઝરાયેલ હેરે ઈશ્વરનો કરાર. ઈશ્વરે ઇઝરાયેલીઓને લાલ દરિયામાંથી ઉગાર્યા પછી એમને વન વગડે સિનાઈ ગઢ બાજુ દોરી ગયા. આ ઈજ પહાડી ગઢ હતો જ્યાં મૂસાએ હળકતું ઝાડવું નિરખું હતું. લોકોએ ઈ ગઢની તળેટીમાં પોતાના તંબુ તાણ્યા. ઈશ્વરે મૂસા અને ઇઝરાયેલના લોકોને કીધું, તમે મારા આદેશો પ્રમાણે હેલશો અને મારા કીધેલા કોલ કરારો મજરે લેશો તો તમે ખાસ રત્નો, સંત પુરોહિતોનું રજવાડું અને પવિત્ર મલક થાઓ. ત્રણ દાડા પછી જ્યારે લોકોએ પોતાને આત્મિક રીતે ઉજળા કર્યા ત્યારે ઈશ્વર ગર્જના, વીજળી, ધુમાડા અને રણસિંગડાના મોટા મોટા વાણીઓ હારે સિનાઈ ગઢ ઉપર ઉતર્યા. ખાલી મૂસાને જ ઈ ગઢ ઉપર જવાની મંજૂરી હતી. ઈ વેળાએ ઈશ્વરે એમને કરાર દીધો અને કીધું, હું યહોવા તમારો ઈશ્વર છું જે તમને મિસરની વેઠમાંથી છોડાવી લાવ્યો. અન્ય દેવોને ન ભજો, તમે મૂર્તિઓ ઘડશો નહીં અને એની પૂજા કરશો નહીં, કારણ કે હું યહોવા ભરોસાપાત્ર ઈશ્વર છું. મારું નામ અમથે અમથું લેવું નહીં. સાતમો સાબાત દાડો પવિત્ર પાળવાનું ભૂલશો માં. તમે છ દાડા લગી તમારા હંધાય કામો કરો. સાતમો દાડો તમારા માટે આરામનો અને મારું સ્મરણ કરવાનો દાડો છે. તમારા મા બાપને સન્માનો આપો. હત્યા કરશોમાં, છીનાળવા કરશોમાં, ચોરી કરશોમાં, ખોટું બોલશોમાં, તમારા પડોશીની બાઈ, એનું ખોડું અને એનું જે કાંઈ હોય એની ઈચ્છા સેવશો નહીં. ઈ પછી ઈશ્વરે આ 10 આદેશો પથ્થરની શિલાઓ ઉપર લખી અને એમણે મૂસાને દીધી. ઈશ્વરે બીજા ઘણા આદેશો અને વિધિઓ આચરવાને હાટું દીધા. જો લોકો આ આદેશોને આધીન રહેશે તો ઈશ્વરે જેમ વચન દીધું હતું એમ ઈ તેમને આશીર્વાદ કરશે અને એમની રક્ષા કરશે. જો તેઓ એનો અનાદર કરશે તો ઈશ્વર એમને દંડ દેહે. ઈશ્વર એમની આરાધના અને પૂજા માટે ઇઝરાયેલીઓને પાસે જે મંડપ રચાવવા માંગતા હતા એનું હંધુય વર્ણન દીધું. એને ઈશ્વરે મળવાનો મંડપ એટલે કે મુલાકાત મંડપથી ઓળખાયો. એને બે ખંડ હતા જેને એક મોટા પડદા વડે નોખા પાડવામાં આવતા હતા. પડદાની વાહે ખંડમાં જવાની મંજૂરી માત્ર મુખ્ય સંત પુરોહિતને જ હતી, કારણ કે ન્યા ઈશ્વર બિરાજમાન હતા. જે કોઈ ઈશ્વરના આદેશોનું અનાદર કરતું તે મળવાના મંડપ પાસે એક પશુને આણતા અને એનું ઈશ્વરને બલિદાન ચડાવતા. સંત પુરોહિત ઈ પશુનો વધ કરતો અને એને વેદી ઉપર દાહ દેતો. જે પશુનું બલિદાન દેવામાં આવતું એનું લોહી માણસના પાપ કર્મને ઢાંકી દેતું અને ઈ માણસને ઈશ્વરની નજરમાં પુણ્ય બનાવતું. ઈશ્વરે મૂસાના ભાઈ હારૂન અને એના વંશજોને સંત પુરોહિતો બનાવવા હાટું જાહેર કર્યા. હરેક લોકોને ઈશ્વરે જે આદેશ દીધા હતા એમાં ઈશ્વર એકલાનું જ ભજન કરવું અને એના જ ખાસ લોક બનવું ઈ આદેશ માટે તેઓ એકી સાથે સહમત બન્યા. એમ છતાંય એમણે ઈશ્વરને જ આધીન રહેવાના જે વચનને બંધાયા હતા એમાં થોડીક વેળા બાદ એમણે મહા મોટું પાપ કર્યું. મૂસા ઘણા દાડા સુધી ઈશ્વર હારે સંવાદ કરતો સિનાઈ ગઢ ઉપર રહ્યો. લોકો એના પાછા વળવાની વાટ જોઈ કંટાળી ગયા એટલે તેઓ હારૂન પાસે હોનું લઈને આવ્યા અને એમના માટે મૂર્તિ ઢાળવાનું કીધું. હારૂને એમના હાટું હોનાની મૂર્તિ દીધી અને એનો ઘાટ કોઠિયા જેવો હતો. લોકો વનવાસીની રીતે મૂર્તિની પૂજા કરવા લાગ્યા અને એને બલિદાનો દેવા લાગ્યા. ઈશ્વર એમનાથી ખૂબ જ કોપાયમાન થયો અને એમનો નાશ કરવાનું આયોજન કર્યું. પરંતુ મૂસાને એમના હાટું પ્રાર્થના કરી અને ઈશ્વરે એની આજીજી સાંભળી અને એમનો સહાર કર્યો નહીં. જ્યારે મૂસા ગઢ ઉપરથી ઉતરો અને એણે મૂર્તિ દીઠી ત્યારે તે એટલો બધો કોપાયમાન થયો કે એણે શિલાપાટીઓ જેની ઉપર ઈશ્વરે 10 આદેશો લખીને દીધી હતી ઈ શિલાપાટીઓને પછાડીને તોડી નાખી. ત્યારે મૂસાએ ઈ મૂર્તિઓને ભરડી તેનો ભૂકો કરી એ ભૂકાને એણે પાણીમાં હલાવીને લોકોને પીવરાવી દીધો. ઈશ્વરે લોકો ઉપર મરકી મૂકી. એમાંના ઘણા મરણને શરણ થયા. બીજી વાર ગઢ પર ચડી ગયો અને ઈશ્વરને લોકોને ક્ષમા કરવા આજીજી કરી. ઈશ્વરે મૂસાનું સાંભળ્યું અને તેઓને ક્ષમા કરી. મૂસાએ જે શિલાપાટી તોડી નાખી હતી એની જગ્યાએ એણે બીજી શિલાપાટી ઉપર 10 આદેશો કોતરીને દીધા. ઈ પછી ઈશ્વર ઇઝરાયેલીઓને સિનાઈ ગઢથી
વચનના મલક બાજુ આગળ હંકારી ગયા. બાઇબલની વાર્તા નિર્ગમન 19:34.